નમસ્કાર દર્શક મિત્રો, સુરતી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આવતીકાલે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણનું એ પર્વ છે તે ઊંધિયા વગર અધૂરો છે. અને ખાસ કરીને જો આપણે સુરતી ઊંધિયાની વાત કરીએ તો સુરતી ઊંધિયું તો દેશ તેમજ વિદેશમાં પણ ફેમસ છે. ત્યારે આજે અમે આ રસોઈ શોમાં આપને માટે પ્રોપર સુરતી ઊંધિયાની રેસીપી લઈને આવ્યા છે. અને એને માટે આપણે આવ્યા છે હેલીબેન સાબુવાલાને ત્યાં, કે જેઓ કેટરિંગનો બિઝનેસ કરે છે અને તેમનું ઊંધિયું તેઓ કહી રહ્યા છે ખૂબ જ ફેમસ છે. તો અમે આજે તમને પ્રોપર સુરતી ઊંધિયું કેવી રીતે બને છે તે અમે તમને બતાવીશું. તો હેલીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલમાં. અને આજે તમે સુરતી ઊંધિયું બનાવવાના છો, શું કહેશો? સુરતી ઊંધિયું મારું એટલું ફેમસ છે કે આવતીકાલે ઉત્તરાયણ છે તો લગભગ 15 કિલો જેવું એડવાન્સ બુક થઈ ગયું છે અને કાલે સવારથી એ જ ચાલશે મારે. તો એ હું તમને આજે બતાવીશ. સુરતી ઊંધિયું બનાવવા માટે પહેલાં મેં મસાલો બનાવવો પડશે, એ સ્પેશિયલ છે એકચ્યુઅલી. તો એના માટે મેં લીલું લસણ લીધું છે, કોથમીર લીધી છે, કોપરાનું ખમણ લીધું છે, સુગર લીધી છે, વ્હાઈટ તલ લીધા છે, આદુ મરચાંની પેસ્ટ છે અને આ મારો ઊંધિયાનો જે મસાલો છે તે, અને એમાં બીજું આવશે ઓઇલ. તો મેં આ મસાલો પહેલેથી જ તૈયાર રાખ્યો છે. તો હું તમને એને આપણે હાથથી થોડું મિક્સ કરીને એમાં થોડું લીલું લસણ ને એવું થોડું વધારે આગળ પડતું રાખીએ તો એમનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે અને ખાવાની બી બહુ મજા આવે છે. એ તમે એકલું ચમચીથી બી ખાશો ને તો એમાં કશું બીજી જરૂર નહીં પડશે. હેલીબેન, હવે મસાલો બની ગયો છે, હવે આપણે શું કરીશું? મસાલો થઈ ગયો છે, હવે આપણે જે આ કટિંગ કરેલી વસ્તુઓ છે તે આપણે અંદર એડ કરશું. આપણે એડ કર્યું, આપણે આ સક્કરિયું નાખ્યું છે, પછી આ રતાળું છે, પછી આપણે આ બટાકા લીધા છે. આ બધું આપણે આમાં એકદમ વ્યવસ્થિત સરસ રીતે બધું કોટ થઈ જાય એવી રીતે એને હલાવી દઈશું. આખો આ મસાલો જ અલગ છે અને આખી રીતો જ અલગ છે તમારી. આ મસાલો તમને કસ્તે મારા ખ્યાલથી કસ્તે નહીં મળશે, આ મારી અલગ જ આખી એની રીત જ છે. ઓકે, હવે આ બધું કોટિંગ થઈ ગયું છે એને થોડીવાર માટે આપણે રવા દઈશું. હવે આ બધું આપણે કોટિંગ કરી દીધું છે, હવે આપણે એમાં કેળા અને વેગનને સ્ટફ કરીને મૂકવાના છે. આપણે કટ કરી નાખ્યું છે, હવે આપણે સ્ટફ કરીશું. હવે આપણે કેળાને આપણે જે વચ્ચેથી કરેલું છે તેને આપણે આવી રીતે થોડું પ્રેસ કરવાનું, બહુ જ વધારે નહીં, નહીં તો કેળું ફાટી જાય. આપણે બધું કમ્પ્લીટ કરી દીધું છે, હવે આપણે પાપડી સાથે બધું મિક્સઅપ કરશું. તો એના માટે આપણે એક પેન લીધી છે અને આપણે કુકરમાં નથી મૂકતા, કુકરમાં મૂકે ને તો એ પાણી પોચું થાય ને એનો જે ફ્લેવર જે આવો છે ને તે બહાર નીકળે જ નહીં. એ તમે એક સીટી મારો એટલે બફાય ને બધું પોચું થઈ જાય, જ્યારે આમાં તમે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ છૂટા બફાશે ને એનું જે પાણી છૂટું પડશે ને એમાંથી બફાશે એટલે એનો ફ્લેવર જ બધી વસ્તુમાં એકદમ મિક્સ થઈ જશે. બરાબર? તો આપણે ચાલુ કરીએ. આમાં ઓઇલ થોડું વધારે વપરાય છે કારણ કે જરાક તો જ સારું બને. આપણું કેટલા કિલો બનશે? આ લગભગ આપણું 1.5 કિલો જેવું બનશે કારણ કે આપણી 500 ઉપર પાપડી છે. એને તેલને થોડું થવા દેવાનું. હવે ઓઇલ થઈ ગયું છે વ્યવસ્થિત ગરમ, તો આપણે એમાં પાપડી એડ કરીશું. પાપડીના ભાગનું મરચું નાખશું. આપણે પાપડીના ભાગનું જ મરચું નાખીએ છીએ. હા, આને એક્ચ્યુઅલી આપણે આમાં બધું જ મસાલો ઓવર કર્યો છે વ્યવસ્થિત, એટલે આપણે આમાં ખાલી પાપડીના ભાગનું મીઠું અને મરચું એડ કરશું. આ ગરમ તેલમાં નાખવાથી પાપડી આવી લીલી ને લીલી રહેશે અને તમારું ઊંધિયું બી લીલું બને. પાપડી થોડી આપણે વ્યવસ્થિત બધી હલાવાઈ ગઈ છે,
હવે આપણે એની અંદર આ બધું એડ કરશું ને ગેસ થોડો ફાસ્ટ જ રાખવાનો નહીતર પાપડીનો યલો કલર થઈ જાય તો આપણે જે બનાવ્યું છે તે બધું આપણે અંદર એડ કરશું રતાળું ને ચડતા વાર લાગે એટલે આપણે પહેલા રતાળું મૂકવાનો એમાં જો થોડી ટ્રીક હોય ને તો બધું સાથે ચડી જાય ને થોડો ઘણો મસાલો બી લેતા જવાનો વચ્ચે વચ્ચે એટલે પાપડીમાં બી એ ફ્લેવર આવે થોડો મસાલો જે થોડો વધ્યો હોય આપણો તે ઉપર નાખી દે કેળા હમણાં નથી આપણે કેળા આપણે થવા આવશે ને પછી કારણ કે જલ્દી ચડી જાય હા એ તો આમ બી નહી ચડે ને તો બી વાંધો નથી ધીરા તાપે મીડિયમ તાપ પર ચાલુ છે તો હવે એના માટે આપણે અંદર મુઠિયા પણ નાખવાના છે તો એના માટેનું આપણે તૈયારી કરીએ એટલી વાર આ થશે તો મુઠિયા માટે આપણે જાડો લોટ લીધો છે ઘઉંનો અને ઝીણો લોટ બી લીધો છે એટલે બંને લોટ મિક્સ કર્યો છે એમાં હળદ મીઠું મરચું ભાઈ એટલું નાખ્યું છે લીલું મરચું નાખ્યું છે હા લીલું મરચું હળદ અને મીઠું નાખ્યું છે હવે એના માટે આપણે પાલક કટિંગ કરીને ધોઈને કમ્પ્લીટ લીધી છે અને આ ભાજી છે મેથીની ભાજી મેથીની ભાજી થોડી ઓછી રાખીને તો કડવાશ વધારે પકડાઈ જાય એટલા માટે તો હવે આપણે અને તેલનું મોણ નાખ્યું છે એ આપણે તેલનું મોણ મુઠ્ઠી પડે ને એટલું રાખવાનું બરાબર એટલે શું છે મુઠ્ઠી આપણે સોફ્ટ થાય અને ખાવાની બી મજા આવે તો હવે આપણે એને મિક્સ થઈ ગયું છે બરાબર હવે આપણે એમાં આ બધું જે ધોઈને કમ્પ્લીટ કરેલું છે તે આપણે એડ કરશું હવે આ બધું લોટ સાથે બરાબર પાલક ને ભાજી મિક્સ થઈ ગયું છે હવે આપણે એને પાણી થોડું થોડું છાંટીને કરવાનું વધારે નાખી દેશો તો બધું લોંગો થઈ જશે અને કેવા કરવાના છે મુઠિયા પાણી કેટલું જોઈશે એમાં આપણે મુઠિયા વળે હાથમાં મુઠ્ઠી વળે એટલું પાણી નાખવાનું અને થોડું હાથ સાચવીને જ નાખવાનું વધારે પડી જાય તો મુઠિયા બનશે નહીં છૂટી જશે તમારા એટલે એ થોડું ધ્યાન રાખવું પડશે આપણે હવે આપણે મુઠિયા બનાવી દીધા છે તેલ પણ થઈ ગયું છે તો આપણે એને મૂકી દઈશું ને એનો ગેસ ધીરો જ રાખવાનો એનું ટેમ્પરેચર નહીતર પછી જાડો લોટ છે ને તો કાચા લાગશે હેલીબેન તમે કેટરિંગ નું પણ કરો છો હા હું કરું છું હું એક્ચ્યુઅલી ચાઇનીઝ પંજાબી ગુજરાતી બધું જ બનાવું છું અને ઓર્ડર આવે જ છે મારા અને સારું ચાલે છે રિસ્પોન્સ બી સારો છે મારે પૈસા માટે જ નથી પણ મારે બધાને રિવ્યુ માટે હું ખાસ ફોન કરું કે ભાઈ તમને ભાવવું જોઈએ કારણ કે તમે આટલા પૈસા ખર્ચો છો તો મારો એમ એ જ છે કે બસ બધાને ભાવવું જોઈએ અને બધા ખાવા જોઈએ ઓકે તો કેટલા વખતથી તમે આ કેટરિંગ નો બિઝનેસ કરો છો મારું 2 વર્ષ થવાના આ મારી બીજી સેકન્ડ ઉત્તરાયણ છે ગયા વર્ષે જે ઉત્તરાયણમાં મારી પાસે લઈ ગયેલા આ વર્ષે બધા રિપીટ છે એટલે હું એવું સમજુ છું કે એ લોકોને ભાવ્યું છે તો એ લોકો રિપીટ માં આવ્યા છે હવે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તમે જોઈ શકો છો એના તો હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરશું અને આ મુઠિયા તળાયા છે ને તો એની પણ સુગંધ આવી રહી છે સાથે જ આપણે આ ઊંધિયું જે થઈ રહ્યું છે ને તેની પણ સુગંધ આવી રહી છે હવે આપણે આ ઊંધિયું આપણે મૂકી જ રાખેલું હતું એને કંઈ જ કર્યું નથી તો હવે આપણે તમારી સામે જેને ખોલશું તમે જોઈ શકો છો બધાનો કલર બી ડિફરન્ટ થઈ ગયો છે અને બધું ચડી પણ ગયું છે જોઈ લો એકદમ સોફ્ટ બધું તો હવે આપણે એમાં આપણે જે મુઠ્ઠી હમણાં તળ્યા તેના 1 ના 2 પીસ કરશું અને વચ્ચે મૂકી દઈશું
મુઠિયાના પીસ કરીને અંદર નાખી દીધા છે અને થોડું પ્રેસ કરી દેવાનું એટલે તેલમાં થોડું ડૂબી જશે. પછી આપણે જે આ કેળાનું સ્ટફિંગ કર્યું છે તો એને આપણે થોડું પ્રેસ કરીને મૂકી દઈશું. આ કેળાનું જે ફ્લેવર અંદર ઉતરશે એનો ટેસ્ટ એટલો ફાઇન લાગે એવું તમે અહીંયા કસે બી લેવા જશો ને તો તમને નહીં મળશે, એની ગેરંટી છે. અને ખરેખર જોવામાં પણ એટલું સરસ લાગી રહ્યું છે ને, કારણ કે કુકરમાં આખું સીટી મારી દે કાં તો તળીને કરી નાખતા હોય, આખી મેથડ અલગ છે એટલે એનો ટેસ્ટ પણ આખો અલગ જ આવશે. સાચી વાત છે તમારી. હવે આપણે કેળા મૂકી દીધા છે, હવે એને પાછું 5 મિનિટ ખાલી રવા દઈશું એટલે શું છે કેળા ને બધું અંદર એકદમ એનો પાસ ઉતરી જશે અને પછી આખો ટેસ્ટ એન્હાન્સ થાય. હવે આપણું ઊંધિયું રેડી છે. તમે જોઈ શકો છો કે કેળાનો બી કલર ચેન્જ થઈ ગયો છે અને મુઠિયા બી થોડા અંદર એ થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરશું. આ કોપરાનું ખમણથી અમને ગાર્નિશિંગ કરશું. કોથમીર છે, અને સાથે મેં ગ્રીન લસણ કોથમીરની ચટણી મૂકી છે વચ્ચે ખાવા માટે. તો તમે ચાખીને કહો કેવું બન્યું છે. ચોક્કસ. તો હેલીબેન બહુ જ સરસ છે, મુઠિયાનો ટેસ્ટ પણ બહુ સરસ આવી રહ્યો છે, એમાં જે ભાજી નાખી છે ને તેનો ટેસ્ટ પણ ખરેખર બહુ ફાઇન આવી રહ્યો છે, પાપડીને બધું પ્રોપર ચડી ગયું છે ને અલગ જ લાગી રહ્યું છે. કારણ કે આપણે જો ઘરમાં તો બનાવતા હોઈએ છીએ, બહાર પણ ઘણી બધી જગ્યાએ ખાતા હોઈએ છીએ, પણ આ એકદમ અલગ સ્ટાઇલથી બન્યું છે, એનો ટેસ્ટ પણ બિલીવ મી ખરેખર બહુ જ ફાઇન આવી રહ્યો છે. અને મને એવું હતું, કદાચ ડાઉટ હતો કે બહાર ચડશે કે નહીં ચડશે, પણ પ્રોપર દરેક વસ્તુ ચડી ગઈ છે ને દરેક વસ્તુનો જે આપણે મસાલો નાખ્યો છે ને તેનો ટેસ્ટ પણ બહુ જ ફાઇન આવી રહ્યો છે. તો તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો. એન્ડ હેલીબેન થેન્ક યુ વેરી મચ કે તમે અમારા રસોઈ શોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ સુરતી ઊંધિયાની રેસીપી બનાવતા શીખવાડી. થેન્ક યુ ટુ યુ. અને તમારે બીજી વાર બી કઈ બી નવું ટેસ્ટ કરવું હોય તો હું તમને બોલાવીશ, ચોક્કસ આવજો. ચોક્કસ. બરાબર. અને મારું પહેલીસ કિચન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ છે, તો તમે કરી શકો છો. એમાં તમને મારા ફોટોગ્રાફ ને બધું જ મળશે. તો થેન્ક યુ સુરત ચેનલ ને બી થેન્ક યુ છે મારા તરફથી. આ તમારા માટે ભર્યું છે. થેન્ક યુ. તમારી ચેનલ માં બધાને ખવડાવજો અને મને રિવ્યુ આપજો કે કેવું લાગ્યું ટેસ્ટ ભાઈઓ. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વન્સ અગેન. તો ફ્રેન્ડ્સ, આજનો અમારો આ રસોઈ શો તમને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો, અને સાથે જ આવા રસોઈ શોની સાથે સુરતના સમાચાર સૌથી પહેલાં જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે, તો આ ઉત્તરાયણનો પર્વ આપ પણ ઊંધિયું બનાવજો, ખાજો, મસ્ત રહેજો. હેવ અ હેપ્પી એન્ડ સેફ ઉત્તરાયણ ટુ ઓલ સુરતીઝ. આજના આ રસોઈ શોમાં આટલું જ. ફરીથી મળીશું નવા રસોઈ શોમાં. ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય.